आओ मोहन बापा, बैसो। मोहन बापा, महादेव ना केसनी फाइल नो मैं झीणवट पूर्वक अभ्यास करू छु, परंतु एमा ये बात स्पष्ट नहीं थती के एवी ती कई हद बाहर नी बात बनी गई के जेथी मानसिक आघात ने कारण महादेव पागल बनी गयो। जो तमने वांधो न होय तो हूँ ये बात जानवा मांगू छु। डॉक्टर साहब, आ 40 वर्ष पहला नी छे। महादेव एक नानो ने अनाथ बालक हतो। अरे रे, बाप ने मरे वरह दाड़ो थयो नथी, त्यां बिचारा नी मां पण मरी गई। आवड उम्रे बिचारो अनाथ थई गयो, हवे जीव से केवी रीते? श्यामजी, श्यामजी, बहु क्या छो बदा? आवी बापूजी। ए रामजी, श्यामजी, शू थयो बापूजी? जी बापूजी, शू छे बापूजी? शी वात छे? महादेव केम रडे छे? बे वरह पहला नो बाप मरी गयो अने आजे छोकरा नी मां मरी गई। अरे संभाळो बहु। अरे अरे, तू तो बहादुर छोकरो छे, आम ते कई रड़ा तू हशे? आज मारी मां मरी गई, हवे मारे दीकरो कहीने कोण बोलावशे? हूँ बोलावीश। बेटा, आज थी हूँ तारी मां छू, चल। मोहन बापा, कपास लायो छू। मुकदे भाई ढगला पाए। अरे कन भाई, हाँ आ पैसा माल वेचना पची देश। भले बापा, भले राम राम। पहला घर में कोई छे? कौन? मोहन ऊंचो। ओ हो हो, देवजी देवजी, मारो वालिडो। अरे पण अचानक आ बाजू? अचानक आनो भाई बंद ने मळवानी अचानक चढ़ी एटले आव्यो छूं। ने आ तारी भाभी ए केटला दी थी, काया करती थी? वाव ने मळवू छे, वाव ने मळवू छे, એટલે આ બાજુ હાલી નીકળ્યા। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। મજા આવી ગઈ, મજા આવી ગઈ તો આવ્યો, આનંદ આનંદ થઈ ગયો। લે બેટા, લેખા બેટા। ઓ બેટા, કેમ છો? જય શ્રી કૃષ્ણ કાકી। હાઉ હાઉ, બહુ થયું, બેહો। લે, આ ખાઈ લે બેટા। આ વાળી કોણ છે? અમારો દીકરો છે મહાદેવ। તારો દીકરો? લે વળી, તારે કેદી દીકરો હતો? આને ક્યાંથી ઉપાડી લાવ્યા? એવું ના બોલો કાકી। હોય વાવ હોય, પંડના દીકરા ના હોય ત્યારે ગમે એને દીકરા કહેવાના ઓરતા જાગે। મોહન, તું મારી એક વાત માનીશ? બોલ। માતાજીમાં શ્રદ્ધા રાખી ને તું એમની માનતા માન। માતાજી જરૂર તારે માથે કૃપા કરશે, ને તારા દીકરાની ઘેર જો ઘોડિયું ન બંધાય ને તો મારું નામ દેવજી નહીં લે। દેવજી, તારી વાત જો સાચી પડે ને, અને માતાજીની જો મારા કુટુંબ માથે મહેરબાની થઈ જાય ને તો હું વરો વર ગુજરાતની ધરતી પર જેટલા માતાજી છે ને એ બધી જગ્યાએ જાત્રા કરવા જઈશ। હે માં, તું તો ખૂબ જ દયાળુ છે, તે મને તારા જેવી એક દયાળુ માં આપી। માં, હવે એને એક દીકરો પણ આપી દે। માં, બાપુજી, 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 વધામણી, આપણા ઘેર લક્ષ્મી પધાર્યા છે। તે અમારી લાજ રાખી। दर्शन चारे आप शो चोटीला तो दूर छे, दर्शन नी जरूर छे। ओ मारी चामुंडा तमे आशीष हमने आप जो। घोड़ा गाड़ी रिक्शा, रिक्शा में बेसी आया मे। ओ मारी माँ बलड़ी तमे दर्शन चारे आप शो। Thank you.
શ્રી નારાયણે ઓ મારી માવલડી તમે દર્શન ક્યારે આપશો મારી આબુ ગઢમાં વસનારી આબુ ગઢ તો દૂર છે દર્શનની જરૂર છે ઓ મારી અંબા મા તમે આશીષ અમને આપજો મોટર ગાડી રિક્ષા રિક્ષામાં બેસી અમે ઓ મારી માવલડી તમે દર્શન ક્યારે આપજો આજ મારી કુંજલ ચાર વરની થઈ ગઈ એ દીને જાતા વાર થોડી લાગે છે એ આ મામા મને પાણી પીવું છે હમણાં લાવી હો બહુ જરા જાવ હા બાપુજી આવો બેટા આવો હા આ છું જાજો હા બાપુજી કઈ ખાધું બેટા છોકરી જો સાંભળી જાય ને એને કુમડા હાડ ધ્રુજી ઉઠશે એક વાત કહું અમારી નાની બહુ છે ને બહુ સમજો બહુ વિવેકી છે એને કુંજલે પોતાની દીકરીની જેમ આચરી લીધી ભાઈ તમારે તમારો સંસાર છે તમારે જે દીકરા દીકરી થશે ત્યારે પારકાને પોતાનો ભેદ સમજાઈ જશે બાપુજી જમના કાકી આજે હું મર્યાદા મૂકીને બોલું છું તમારી બહુને આવી નબળા બની ના ગણશો આજ પછી કુંજલ મારી દીકરી જેવી નહીં મારી દીકરી જ છે આજે હું મારા કુળદેવીના સોગંદ ખાઈને કહું છું કે આજ પછી મારા પેટે મારું કોઈ પણ સંતાન નહીં જન્મે એ એ બહુ બેટા આવી આકરી પ્રતિજ્ઞા ન લેવાય એ સામજી આજો આજો બેટા તારી બહુ તમારી બહુ સાચું જ કહે છે બાપુજી આજથી હું જ કુંજલ નો સગો બાપ છું અને બીજી એક વાત કુંજલ હજી નાની છે
समय जता भूली जैसे कि मां बाप कोण था इना बात की जाण क्यारे थवा नहीं देता बापू जी तमने तमारा दीकरा ना सोगल छे ઉતાની સાથે ભાઈને યાદ કરે છે માને નહીં લે મોઢું મીઠું કર આજે તું પૂરા 10 વર્ષની થઈ ગઈ મારો ભાઈ ક્યાં છે એ તારી સાથે રમવા માટે ફળિયામાં રાહ જુએ છે માટે હું શું લાવ્યો છું કહેજો હું શું લાવ્યા છો આ ઢીંગલી અરે વાહ કેવી સરસ ઢીંગલી છે નાની નાની વાલી વાલી ઢીંગલી બેન મારી સાથે રમને અરે અને આ તો જો કેવી છે તું મારી સાથે રમીશ ને હા છોકરા મારી આપેલી ઢીંગલી ફેંકી કાઢી દીધી તે એક તો પારકા ઘરના રોટલા તોડે છે ને મિજાજ તકેશવીનો રાખે તો હવે આમ મારી અમે ડોળા પાડી હું જોઈ રહ્યો છે હાલતી નું તો અહીંથી હું એ કડબોત નીકળ આ કેટલાની આ ડિંગલી 100 રૂપિયાની છે વેચવાની છે એટલે તો રાખી છે
જોઈએ છે તારે 100 રૂપિયા છે તારી પાસે તો હાલતો થા ભાઈ મુક અહીંથી જતો રહે અરે ભાઈ આ બંગડીનો શું ભાવ આ બેન બોલો આ બંગડી 12 ના ડઝન છે આ 100 રૂપિયા વાળી છે ને આના કેટલા જોર જોર એ પકડ જોર એ પકડ જોર જોર એ પકડ પકડ જોર જોર ડીંગલી ડીંગલી ચાલ ને હવે આપણે કઈ બીજું રાખીએ આલે પેની આના કરતા મોટી ડીંગલી આ સરસ છે હલે જો તો માં મારી ઢીંગલી કેટલી સરસ છે મારા ભાઈએ આપી હા બેટા રામ તું એની સાથે હલે મારી ઢીંગલી ઢીંગલી ઓર મારી ઢીંગલી ચોરી કરીને ભાગે છે ચોર હલ ચોર ઓર સાલા એ ભાઈ આ છોકરાને કેમ આટ પકડતે અરે સાહેબ આની મારી ઢીંગલી ની ચોરી કરી છે ઠીક છે ઠીક છે કેટલા પૈસા તા ઢીંગલી ના મારી ઢીંગલી ના 100 રૂપિયા તા હાલે 100 રૂપિયા છોડી દે છોકરાને જા સાહેબ ધ્યાન રાખજો આનો આટલી નાની ઉંમર માં ચોરી કરતા શીખ્યો છે ચોરી કરાય બહુ ખરાબ વાત છે બહુ લઈ જાવ કોઈ દિવસ ચોરી નહીં કરવાની હા બેટા મોન આવા ચોર છોકરા ને તું ઘર માં અંગરે છે પાછો તું એનું ઉપરાણું લે છે અરે આવા છોકરા ને તો બે લાત મારીને તગડી મૂકવો જોઈએ અરે દેજીભાઈ એવું નથી એ નાદાન છોકરો છે મા બાપ વગરનો છે અને મેં એને દીકરાની માં પર પ્રેમ આપ્યો એટલે જે કરે એ આપણે હલાવી લેવાનું તારી જગ્યાએ હું આવું ને તો ફાટું મારીને ઘરની તો હું ગામની બહાર કાઢી મેલું એને અરે આવા છોકરા ને ઘર માં રાખીશ ને તો એના ભેળા રમી રમીને તારી છોકરી ના સંસ્કાર બગડશે તારો બાપ પણ ચોર બોલ અરે તારો દાદો પણ બહુ બેટા શ્યામજી જલ્દી જઈને ગાબા જોડી ને પાટો લે આવજા મહેમાન પર હાથ ઉપાડ્યો મેં તને મારા પોતાના દીકરાની માફક ઘરની અંદર રાખ્યો અરે એનો આ બદલા પતે મને સાચું કહું છું પારકા ઈ પારકા આંગળી થી નાખ દેખડા ઈ દેખડા જા ચાલી જા મારા ઘરમાંથી માં કહું છું ચાલી જા અહીંયાથી દાદાજી નહીં દાદાજી મારા ભાઈને નહીં કાઢો તમે પાછો લઈ આવો મારા ભાઈને દાદાજી તમે મારા બેન ભાઈ તો પાછો આવી જા ભાઈ તો આવી જા પાછો ના ના બેટો કુંજલ હવે તારા માં કઈ લાજ શરમ દીવો તો હાલતી નો થાય હતી નીકળ આવી હતી સમજી લેજો चल बेटा चल भाई हजी ना आए वो मारो भाई क्या हसे क्यों कर तो हसे બાર બાર વર્ષના વાણા વીતી ગયા તો એ તું ના આવ્યો તે ન જ આવ્યો દીકરી હા દાદાજી એ દીકરી આટલા વર્ષોના વાણા વીતી ગયા તો એ તારો ભાઈ ન આવ્યો તે ન જ આવ્યો દાદાજી બેટા
હું તને એક વચન આપું છું, આજે આકાશ પાતાળ એક કરી દઈશ, પણ હું એક દી તારા ભાઈને ગોતીને જરૂર લઈ આવીશ. સાચે દાદાજી? હા બેટા. નહીં 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 બેટા, તને ખબર છે કે તારા દાદાને કુંજલ બેટાની આંખમાં આંસુ જોવા ગમતા નથી. હે, એક વાર હસી લે, એક વાર, એક વાર. કુંજલ! હા લે લે. દાદાજી હું જાઉં છું, આવજો. એ બેટા સાચવીને લેજે. અલી કુંજલ, તને ખબર છે આપણા ગામમાં ઘોડા વેચવા વાળો એક સોદાગર આવ્યો છે. તો એનું શું છે? અરે શું, એક એક ઘોડા છે અને શું છબીલો એનો સોદાગર છે. બસ આનું આજ તો દુઃખ છે, જ્યાં કોઈ જુવાનીઓ જોયો નથી કે ગાંડી થઈ નથી. એટલે તું મારી મશ્કરી કરે છે એમ? જ્યારે નજરે જોઈશ ને ત્યારે ખાતરી થશે. એમ તો ચાલ ચાલ ચાલ. એ જુવાન, શું ઘોડા રાખો છો? તો તને શું ગધેડા લાગે છે? ના ના, છે તો ઘોડા જ, પણ મને એમ કે સારા હોય તો ખરીદીએ. તું તુને ઘોડા ખરીદીશ? જા જા ઘરે જા, પાણીની હેલી ઉતાર, રોટલા ટીપ ને ઘરવાળાને કોળિયા ખવડાવ. ઘોડા ખરીદવાનું કામ તારું નહીં. અરે ઘોડા ખરીદવાનું કામ તો મરદ બુછાળાનું છે. શું એમ મને પડકાર ફેંકો છો? અરે પડકાર ફેંકવાની તો મારી આદત છે. તો પડકાર છીલવાની મારી આદત છે. બતાવ ઘોડા. એમ આજો એકને જોઈશ તો તો બીજાને ભૂલી જઈશ. કોને જોઈને કોને ભૂલી જઈશ? લો કરો વાત, આ બંને તો એકબીજાને જોઈને પોતાની જાત જ ભૂલી ગયા. એ જુવાન, આ ઘોડાના શું મૂલ છે? આ ઘોડો? નહીં નહીં નહીં, આ ઘોડો ભૂલી જા, ખૂબ તોફાની છે, જવા દે, તારું કામ નથી, જા જા. એમ વાત છે? કેમ થઈ જાય? હા થઈ જાય. Come on!
अरे घरना बता क्या गया? आ घर में कोई ने कोई नहीं पड़ी नथी। विजू बेटा, ओ बेटा विजू। ए आवी बा। क्या छे, शू करे छे बेटा? आते रूडा रूपाड़ा जमाईराज गोतिया प्या छे ने, एनी साथे लमणा जिक्कती थी। क्या छे जमाईराज? आ रहे हो सासू जी। आ तमारा बे चरणों मा रहेलो स्वर्ग जेवो आ सासरवा छोड़ी ने हूं क्या जाऊं? जाऊं तो क्या जाऊं? जमाईराज छू ने। सांभळो जमाईराज, અમારી દીકરી વિજુ છે ને, એને અમે ખૂબ લાડકોડમાં ઉછેરી છે, અહીં તો દેખાય છે, હજી ગાજર હાથમાં લઈને ફરે છે। જમાઈરાજ રાજ, એને બરાબર સાચવજો હા। અરે એને શું, તમે કયો ને, તો હું તો છે ને તમને બરાબર સાચવું। જરા ઉભા તો રહ્યો, હું છે તારે। અરે પણ મારી વાત તો સાંભળો। એ મેં તારે કેટલી વાર કીધું કે સવાર સવાર માં હું બહાર જતો હું ત્યારે મારે કોઈ બબાલ ના જોઈએ, માથું ખાઈ ગઈ મારું। હું છે જેઠા, અવાર અવાર માં હું માંડું જ તમે લોકો ઘર માં કઈ શાંતિ જેવું મળે કે નહીં? તમારે જે કઈ કેવું હોય તમારી વહુ ને કહો, કોણ જાણે ક્યાંથી આ બબાલ મારે ગળે વળગાડી। ઓહો હો હો હો, બાકી શું, મારા બે સાળા છે, એક ઘોડે ચડીને ફરે ને બીજો બબાલ માથે લઈને ફરે। હું બોલા જમાઈરાજ? કઈ નઈ કઈ નઈ, આ તો જરા વિવેક કર્યો જમાઈરાજ છું ને। હવે ખજવાડવાનું બંધ કરો ને અંદર ચાલો। હવે અંદર આવી નઈ, મારે ખજવાડવાનું જ છે ને, પછી આ ખજવાડું કે અંદર ખજવાડું, જ્યાં સુધી તું ગાજર ખાઈ દે ત્યાં સુધી મને ખજવાડ આવશે। લુખત થઈ ગઈ છે। અરે ગાજર સાથે ખજવાડ ને સાસુ જમાઈ જેવો સંબંધ છે। જો હું એક અગત્યના કામે બહાર જાઉં છું। અરે કહું છું, તમે ઘરના વ્યવહાર સાચવશો કે ગામમાં ખાની પંચાયત જ કર્યા કરશો? અરે હું કેવું છે, ઝટકે મારી પાસે ટાઈમ નથી હવે। અરે કહું છું, આપણા દીકરાનું સપન મારા ધ્યાનમાં છે। ક્યાં? મારો ભાઈબંધ ખરો ને મોહન, એના દીકરાની દીકરી કુંજલ, એની હારે નક્કી કરવા જઈને ત્યાં જાઉં છું। એમ? હા હાલો હું ભેળી આવું છું। ના ના, તમારે આવવાની જરૂર નથી, હું એકલો જ જાઉં છું। તે ક્યાં જાઉં છો? જમાઈરાજ, હું મારા દીકરાને તમારા સાળાનું સગપણ નક્કી કરવા જઈ રહ્યો છું। તે તમે શું કરવાને જાઓ છો? મારા સાળાનું સગપણ કરવા હું જઈશ। તમે જશો? હા, કેમ કઈ વાંધો છે? બીજો ખાસ વાંધો કઈ નથી, પણ તમારામાં થોડી બુદ્ધિ ઓછી છે ને। હા એટલે તો તમારા જમાઈ બનવાની ભૂલ કરી છે ને। હું બોલા? કઈ નઈ કઈ નઈ સતરાજી, આ તો જરા વિવેક કર્યો જમાઈ રાજુ ને। Thank you.
મારા પરમ પૂજ્ય ભાઈબંધ ને તમારા સસરા ને મારા ભાઈબંધ
મારા પરમ પૂજ્ય સસરા ને તમારા ભાઈબંધ ઘરમાં કઈ શુભ કાર્ય કરવાનું હોય ને તો મારા શુભ હસ્તે જ કરાવે, ખરાબ કામ તો એ લોકો કરી લે છે. કઈ શુભ કાર્ય? મારા પરમ પૂજ્ય સસરા એ એમના દીકરા એટલે કે મારા સાળા માટે તમારી દીકરી કુંજલ સાથે તકપણ નું માગું મોકલું છે. હવે આમે દેવજીભાઈ અને તમે મોહન બાપા જૂના ભાઈબંધ, હવે આ ઘરની દીકરી દેવજીભાઈ ના ઘરમાં વહુ થઈને આવે પછી તો રાજ કરે ને રાજ. તમારી વાત તો જમાઈરાજ સાચી છે, પણ મેં મારી દીકરીને એટલા લાડકોડમાં ઉછેરી છે કે મારે એને એકવાર આ બાબતમાં પૂછવું પડે. પૂછી કેવી વાત કરો છો? એમાં કુંજલને શું પૂછવાનું? અમે તમે ને દેવજીભાઈ જૂના મિત્ર છો, મને પૂરો ભરોસો છે કે આપણે જે કઈ કરશું એમાં કુંજલની હા જ હશે. હા બાપુજી, અમને કુંજલ પર પૂરેપૂરો ભરોસો છે, એ અમારું વેણ કદી ના ઉઠાપે. તમે બેવ જણા કુંજલના મા બાપ છો, તમારી જો આ હોય તો મારી તો આ જ હોય ને. અને ગમે એમ તો દેવજી તો મારો દોસ્તાર તો ખરો ને. હા, અને હુંય ગમે તેમ તો એનો જમાઈરાજ તો ખરો ને. તો પછી તમારી હા હોય તો હું જઈને દઉં છું શુભ સમાચાર, અને મુકાવું છું ત્યાં લાપતીના આંધણ, અને તમે મુકાવો અહીં લાપતીના આંધણ, બાકી હુંય એનો જમાઈરાજ છું ને. ભલે, જય શ્રી કૃષ્ણ બેન. બેટા કુંજલ ઉભી રે, મારે તારી હારે થોડીક વાત કરવી છે. તમે ખરા છો, આવી વાત બાપ નહીં માં કરે, હું વાત કરી. હા હા હા, લે તું કર. બેટા કુંજલ, હા, તને આ ઘર આંગણામાં હસતી કૂદતી જોઈ હૈયામાં હરખની હેલીઓ ચડતી, પણ હવે હવે શું? હું તમારા દાદાને આંગણે હંમેશા રમતી જ રહીશ. ના બેટા, દીકરી તો પારખું ધન કહેવાય, પારકી થાપણ ગમે એટલી લાડકોડમાં રાખો તો એક દિવસ એવો આવે છે કે કાળજા પર પથ્થર મૂકીને એને પારકાના હાથમાં સોંપી દેવી પડે છે. બેટા, માં આ તો શું કહે છે, મને નથી સમજાતું. દીકરી, આજે તારા સગપણનું માગું આવ્યું તું ને મેં એને તારા બાપુ એને વધાવી લીધું છે. માં આ તમે શું કર્યું? એમાં તને શું પૂછે? અમે તારા માવતર છીએ, અમે જે કઈ પણ કર્યું છે તારું હિત વિચારીને જ કર્યું છે. પણ તમે કેમ ધારી લીધું કે એમાં જ મારું હિત છે? અમે કેમ ધારી લીધું એટલે તું કહેવા શું માંગે છે? અરે કુંજલ, તે જે આંખો ખોલીને માળામાંથી ઉડવાનું શરૂ કર્યું છે ત્યારે અમે જિંદગીના તડકા છાયા જોઈને બેઠા છીએ, ને તું એમ કહે છે કે અમે કેમ ધારી લીધું એમ? હા હા, હશે હવે, બાળક છે. ના માં, હવે હું બાળક નથી. સારું કે નરસું શું કહેવાય એની મને સમજણ આવી ગઈ છે. એટલે અમારા વચનની કોઈ કિંમત જ નથી એમ. બાપુજી, બા તમે મારા માવતર છો, પણ મારે મારું જીવતર ક્યાં જોડવું તે નક્કી કરવાનો તમને કોઈ હક નથી. બચવાની આશા નહીં વધશે, એમના હૃદયને સખત આંચકો આવતા હૃદયની ગતિ મંદ પડી જાય છે. હવે તો ભગવાન જ કરું કરે. વૈદ બાપા, તારા
कड़ू सत्य तने कहू आज तने तारा माँ बाप ने माँ बाप कहवानो कोई अधिकार नथी शू कहू दादाजी मने मारा माँ बाप ने माँ बाप कहवानो हक नथी अहिया पर पत्थर राखजे दीकरा आ तारा सगा माँ बाप नथी शू ए तारा काका काकी छे ना दादाजी ना हाँ बेटा हाँ तारी काकी है बोले तने जन्म नहीं दी तो पर सगी जनेता करता है आज का हेत दीदार छे ना दादाजी अरे मरण पथारी पड़े लो पारो दिकरो तारो काको एने तने हिया ना हिलोले जिलावी छे बेटा मने माफ करी दे दादाजी एक एक अजी बात मारी सामने ले तू तू जरा आवड़ी होती ने तेरे तारा माँ बाप ने तो वाव भर की कहती बेटा अने आ सागर पेटी वाव मारी एने एने पोताली दिकरी ने माँ भक्त ने उछेरी दादाजी एक चिल्ली बात मारी सामने ले हाँ कि तारा इतना कोई भाग ना पड़ावे ने बेटा याटी बे जड़ा प्रतिज्ञा ली थी पोताना पेटे संतान नहीं जन्मे ना दादाजी मने माफ कर दे दादाजी मने माफ कर दे दादाजी आ तारा शब्द सामने त्यागी मानो सनात दिल पर वज्रगात थयो छे अने जो जो एने काई थई गयो ने बेटा ई मारा दीकरा ने जो काई थई गयो ने तो हूं तो नहीं तने भगवान पर जा माफ नहीं करे ना दादाजी ना दादाजी हूँ मारा बापू ने काई नहीं थवा दऊं कुंजल बेटा कुंजल बेटा तारा बापू भाड़ में आवी गया छे हाँ बेटा ए हाथी शुक्रिया बेटा तारा तो हाथ दाजी क्यों आ तो कई नहीं दादाजी दुख तो ए बात तो छे आज मैं अजाड़ता मारा मावतर ना हैया दजाड़ी दीदा हाँ दादाजी मैं मावतर ने काल जड़ाव दीदा काल जड़ाव दीदा दादाजी यू ना बोल दिकरी बेटा ते वो काईश न थी करियो माँ आओ बेटा ए ए कुंजल बेटा तारा बापू जी भान मावे ने तो पेलो नाम ने तारू दीदो मारी कुंजल क्या मारी कुंजल क्या हाँ हाँ बेटा हाँ 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 चाल दिखरी पापू पापू
मने माफ करी दियो बापू, मैं तमने खूब दुख आप्यो। अरे गांधी जल दिखरी छोड़, तू रड़ ले बेटा, तारा एक एक हाँसू में मारू खाजू कपाई छे बेटा। भले नहीं रड़ू बापू, बा हूँ तमने वचन आपू छू कि तमे ज्या कहशो त्याज मारा लग्न थशे, तमारी मर्जी एज मारी मर्जी। ना बेटा ना, हवे अमारे उ काई ज नथी करू जेथी मारी लड़कवाई गुंजल नु दिल दुभाय ना। पण बापू तमारू वेण दादाजी नु वेण, ए एनी चिंता तू नहीं कर बेटा, देवजी ने हूँ समझावी लेश। हाँ दिकरी, ज्यां तारो राजीपो त्याज अमारो राजीपो। हाँ गोपाल। अत्यारे तारे मारा घेर आवानु छे। केम? मारा हाथ नी मांगणी करवानी छे। तारा हाथ नी मांगणी? जो कुंजल ई नाना ई मारू काम नहीं हो। पण डरे छे शा माटे? हां नहीं डरवानी बात नथी, शू छे के जरा मारे थोड़ी। पण मैं दादाजी साथे बात करी लीधी छे बद्दी। ने एमणे पण हा पाड़ी दीधी। हां पाड़ी दीधी एमणे। ને એ તને મળવા માંગે છે? મને મળવા માંગે? હા જો આપણે પછી રાખીએ ને મળવાનું? ના તું ચાલ, જો મારી વાત સાંભળ ને, પછી રાખીએ, પછી રાખીએ, ચાલ પણ પણ મારી મારી વાત તો સાંભળ, જો તું મારી વાત સમજવા નું પ્રયત્ન મારી કઈ નથી કાલે મળશું ના ના મને શું થયું? ગડબડ થઈ ગઈ છે, શું થયું? ચાલ લે પણ એમ ચાલ શું વાત કરે છે મોહન? અરે તે તમારા જમાઈ હારે મીઠા સુકન મોકલેલા અને હવે તું ના પાડે છે? तू तो हमारी अबरुना कांकरा करवा बैठो छे। गोपाल आ तेजी भाई मारा दादाजी ना भाई बन छे अने एना दिकरा साथे मारू सब पण करवा मांगे छे। शू बात करे छे? हां गोपाल तू कशु कर ने। हूं देव नहीं तेजी भाई, तमे जानो छो के मारे पुंजी ले एक लड़की दिकरी छे। अरे तो ई लड़की दिकरी ने तारे पहला पूछी लेवू जोवे के नहीं? जो मोहन एक वस्तु समझी ले, अबे नेवाना पाणी मोभे नो चढ़े, હવે તારી દીકરી ના મારા દીકરા રે લગન થવા જ જોવે। આ ડોસા દે કે ભગાડ ને। આ ડોસા ને ભગાડું? હા હમણાં ભગાડું। હા નમસ્તે દાદાજી। અરે ગોપાલ નમસ્તે બાપુજી। દીકરા તું અહીં શું કરે? મને કુંજલના દાદાજીએ મળવા બોલાવ્યો હતો, પણ મારી પહેલા તો તમે પહોંચી ગયા। ને કઈ સમજાતું નથી આ। અરે તમને કોઈ દી સમયસર સમજાણું છે? હા અરે કુંજલની પસંદગી આપણો ગોપાલ છે। હે હે શું કરો છો? હા કહો। હા 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 બાકી દીકરા ગોપાલ તું એ મારો બાપ નીકળ્યો હો કુંજલ। ગોપાલ જોયા શું કરે છે? જા જા જા। એ ગોપાલ તમે કેમ બોલ્યા નહીં કે તમે દેજી ભાઈ ના દીકરા છો? અચ્છા એક તો મારા બાપુજી ને તારે ડોસા કહેવાનું, કેમ પાછું ઘર ની બાર બગાડવાની વાત કરવાની, ને પાછી ઉપર થી કે છે મને માફ કરી દો, બીજી વાર મને માફ કરી દો। દેવજી આપણે વ્યવહાર ની વાત કરી લઈએ ભાઈ। વ્યવહાર એટલે કરિયાવર ને? એ ભાઈ તું તારી કુંજલ મારા ઘરમાં દે છે ને, એટલે મારે તો કંકુન કન્યા બધું આવી ગયું, કરિયાવર બરિયાવર કાંઈ જોતું નથી। તમે શું બોલો છો? કરિયાવર તો લેવો જ પડે કે નહીં? અરે મોહનભાઈ ને ત્યાં ક્યાં તાણ છે અને અમે મારા દીકરામાં ક્યાં કઈ ખામી છે? જમના કાકી તમે ચિંતા ના કરો, કરિયાવર તમે માંગશો એટલું આપીશું, કુંજલ અમારી એકની એક દીકરી છે। આમ જુઓ તો કરિયાવર એ જમને સાની માની બે રહેતો આ મારો ભાઈબંધ છે, એની પાસે કાઈ કરિયાવર બરિયાવર ની વાત તો કરાય? અરે પણ મારી વાત તો, અરે અક્કલ વગર ની બુઠી બારદાન હમતી કા નથી તું? અરે આ ઘર ખેતર ખોયડા એ બધું કોનું છે? આ મોહન નું,
અને કુંજલ એની એકની એક લાડકી દીકરી છે જે આપણા ઘરમાં આવવાની છે બરાબર તો પછી આ જીવે ત્યાં લગણ ભલે ન વાપરતો આ બધું મરી ગયા પછી તો બધું આપણા જ ઘરમાં આવવાનું છે ને કા મોહન મોહન મોહનભાઈ આ તો રિયાણો વે ભાઈ આજે મારો હરખ અમાતો નથી હો એ આજે આપણે ભાઈબંધ મટીન વેવાય થઈ ગયા બોલ વેવાય પછી પેલા આપણે ભાઈબંધ હો હા એ વાત તો સાચી હો અને એટલે જ કહું છું કે આજ તો થઈ જાય દીકરી વાળો છે અમે જેમ કહીએ ને એમ તારે કબૂલ રાખવું પડે જો કુંજલે આ પડી પણ દેવજી આ ઉંમર હું તને ભારે પડી જઈશ હો અરે પડ્યા પડ્યા ભારે એમ તો હું એ કઈ ગાંજો જાઉં એમ નથી હો થઈ જા મરત હા પછી થઈ જાય થઈ જાય અરે હે અરે એક જ બાયડી ને હાચવતા ભલભલા ને અરે હારા હારા ને પરસે વો વળે જાય પણ બાર બાર બૈરા મારા બાપ રે અરે બાર બાર બૈરા હશે જેને સાંભળો છો ને એની શોરે હાલત થાય હાય હાય શું હાલત થાય અરે કિયા ભાઈ ને બાર બૈરા અરે હમ ચુડો રે હમ ચુડો હમ ચુડો રે હમ ચુડો હા દેવજી ભાઈ ને બાર બૈરા હમ ચુડો રે હમ ચુડો અરે એક બૈરી કાણી હતી બોલી કાણી કે મારે ચશ્મા જોઈએ જવાતો નથી ચશ્મા લવાતા નથી કાણ કાય માનતી નથી હમ ચુડ રે હમ ચુડો ચશ્મા કાણી ને નો મળ્યા ને પછી પછી કાણી થઈ લાલ મલાલ દેવજી ભાઈ ની વાહે થઈ ઓલા દેવજી ભાઈ ઓલા દેવજી ભાઈ ભાગ મ ભાગ ગઈ
भाई ने बार बैरा हम चुड़ू रे हम चुड़ू मोहन भाई ने बार बैरा हम चुड़ू रे हम चुड़ू मोहन भाई ने बार बैरा हम चुड़ू रे हम चुड़ू और एक बैरी लंगड़ी हती लंगड़ी के मारे साइकिल जोए साइकिल लवाती नती लंगड़ी कई मानती नती हम चुड़ू रे हम चुड़ू हम चुड़ू रे हम चुड़ू हम चुड़ू रे हम चुड़ू हे लंगड़ी ने साइकिल मली नहीं ने लंगड़ी राती चोड़ हा भाई हा इतो वेबाई नी वाहे थई ने ओल्या मोहन भाई ओल्या मोहन भाई दो डम दोड़ वे भाई ने लकड़ी रे आंधी खाई वे भाई ने ठेपे चढ़ाव ची गई वे भाई ने लंगड़ी आंधी गई गई वे भाई ने ठेपे चढ़ाव ती गई वे कांजी ठकर बिमजी ठकर कांजी ठकर बेरा हम चुड़ रे हम चुड़ू किया भाई ने बार बेरा हम चुड़ रे हम चुड़ू हम थलाल ने बार बेरा हम चुड़ रे हम चुड़ू हम थलाल ने बार बेरा हम चुड़ रे हम चुड़ू एक बेरे छोटे हते अरे एक बेरे छोटी हती ओए होए एक छोटी के मारे घड़ियाल जोए छोटी के मारे घड़ियाल जोए एक बैरी काली हते हाजी हाजी एक बैरी काली हती ओए माँ काले के मारे पाउडर जोए हाजी हाजी काली के मारे पाउडर जोए अरे मुर्बी जवात नथी घड़ियाल लवात नथी ठूठी बाई मानती नथी हम चुड़ रे हम चुड़ो सूरत जवात नथी पाउडर लवात नथी काली बाई मानती नथी हम चुड़ रे हम चुड़ो अरे मारी हाहू करडकणी कूतरी अने वड़का भरती जाय मारी दीकरी एने लब लब लांबी जीभड़ी ओ हो 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 इतो करडे हड़कवा थाय खबर तार ने जो देव जी भाई जो जो तमने हड़कवा न तमने जो जो हड़कवान था जो जो तमने हड़कवान था हो 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 युवा हलो मारी पाई वालो याद आवी गई बेटा हाँ माँ आज जवतल होमवा टाणे पण मारो भाई ना आव्यो मने पण एनी खूब याद आवे छे पण शू थाय आपणे एने भूलवो ज रह्यो हूँ नथी भूली शकती माँ हूँ नथी भूली शकती माँ
ઢીંગલી હું સાથે લઈ જઈશ. મને લાગે છે કે આ ઢીંગલી જ એક દિવસ મારો ભાઈ શોધી આપશે. ભલે ભલે બેટા. સેજલ બેટા, હા, આ ઢીંગલી કુંજલના સામાનમાં મૂકી દે. ચાલ બેટા, ચાલ.
कुंजल, ए कुंजल, आकाश तो चांद आप छोड़ी ने नीचे उतरी आवे छे, जाने छे शावटे पोताना थी सुंदर एवो एक चांद आजे मारा ओरडा मा उतरी आवे छे। ए जो तो खरी, ए कुंजल जो तो खरी, आशु पापड़ आ बधु शू छे? तू चिबावली सुधरी ज नहीं एम ने? चल जाओ, चल बता रूम नी बाहर निकलो जाओ बता। केम केम એટલે? अरे चल समझ ने, आज ये मारी सुहाग रात छे। तो हमारे शू? हमें तो सवार सुधी भाभी साथे बेसी नाटो करीशु। केम भाभी भाई आ एम नहीं जाए तो पछी छोकरियो तमारी पासे थी मनपसंद भेट लईने जशे। ते मने क्या के वांदो छे? એ લોકો ને જે કઈ જોઈએ ને એ હું બધું અપાવીશ। હા હા આપો આપો, આલે આલે આલે, હા હા પૈસા રાખ તારી પાસે, એ લોકો ને જે જોઈએ તે અપાવ, પણ પણ મારી બેન જા જાને જા 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 જા, મારી બાવડીઓ તમે બધા જાઓ ને જાઓ ને। रसोई नी सोलम आवे छे, आ कुंजल वहुना घर मा आव्या पछी रसोई नो आखो स्वाद बदलाई गयो। बाकी अत्यार सुधी तो साव बबाल रसोई जमता था। तू क्यों छो बबाल सालाजी? जोया नी बबाल। शू बोल्या जमाईराज? कई नहीं ई तो जरा विवेक करियो। जमाईराज छू ने? हवे लब लब करे वगर जमी लियो ने? हवे एम डोड़ा काढो मा डोड़ा काढो मा, आ डोड़ा गोखला नी बार निकली जाशे ने तो घरडे गटपण मारा ससरा ने आंधळी ने दोरवी पड़शे अने का मारे नवी सासु गोतवी पड़शे पड़शे। शाबाश जमाईराज। ओढा मा पाणी आव्यु ने ससरा जी? शुं बोल्या? अरे कई नहीं ए तो ससरा छे ने एटले विवेक कर्यो। हुं जमाईराज छु ने। जमो तम तमारे जमाईराज जुगते जमाड़े छे, तू तारे गाजर खाजे। देवजी भाई, देवजी भाई बहु माठा समाचार छे, તમારા વેવેના ખેતરમાં કપાસ બધો બળીને રાખ પડી ગયો। શું વાત કરો છો ધનભાઈ? હાલો ધનભાઈ, હાલો બાપુજી, હું આવું છું, બહુ જાઉં ના વો બેટા, તમે રહેવા દો। બાપુજી હું આવું છું તમારી ઘરે। બેટા કોઈ આવવાની જરૂર નથી, અને જો તમને તું એટલે ના પાડું છું કે તમે ને આવશો તો તમારો જીવ દુભાશે। અરે હું છું ને હંદુ એમ વાળી લેશ। હા હાલો ધનભાઈ, હાલો। चिंता न कर दे, चिंता न कर, चिंता न कर। मोहन, मोहन, तू भाई ना। मोहन, मोहन आपको चाहिए भाई। मैं उसको मधु गला, मधु मधु गला से क्यों? बड़ी ना मधु कहाँ नहीं, बर्बाद नहीं हो भाई। આપના ખેડૂતો નો 12 લાખ રૂપિયા નો કરવાય હતો, બળી ને ખાક થઈ ગયો બધો ભાઈ। શું શું વાત કરે છે? રૂપિયા 12 લાખ નો કપાસ? મોહનભાઈ જે કઈ થયું તે ઘણું ખરાબ થયું છે, પણ અમને અમારા પૈસા આપી દો તો। હા મોહનભાઈ, હા મોહનભાઈ, મારી દીકરીના અઠવાડિયા પછી લગ્ન છે અને મારે પૈસાની જરૂર છે। સમજી ગયો, તમારા તમારા હંધાયના પૈસા હું રુદે ધોઈને દઈ દઈશ, રુદે ધોઈને દઈ દઈશ ભાઈ। એ દેવજી, દેવજી તો હમણાં આડી કાઢીને ઘરે જા, અને હવારનો સૂરજ ઉગે નહીં પહેલા જલ્દી મેં તને જે થાપણ આચવા દીધી છે ને 8 લાખ રૂપિયા એ લઈને આવતો રે, મારે આ ખેડૂતને પૈસા ચૂકવી દેવા જ ભાઈ। 8 લાખ રૂપિયા? मोहन केवा 8 लाख रुपया? ए ए देव जी केवी बात करे छे? अरे मैं गए वर्ष क्षेत्र सुद पाचन दी मैं तने 8 लाख रुपया मारा हाचवा दीदा तने ई मांगू छ, मारे मारा खेडूत ने दई देवा छे भाई। अरे भाई तू काई गांडो थई गयो छे के शू? अरे 8 लाख रुपया एक हमटा में मारा के पारका ना कोई दी जोया नथी मोहन। तू बोले दोस्त, अपने
આપણે આટલા જૂના મિત્રો અને પાછો ઉપરથી સગા. હા એટલે સગો થઈને તું મારે ગળે પડવા માંગે છે? આ ગળે પડવા હારું તે મારી સગપણ બાઈનું છે? અરે ભાંડા, સગપણ તો મેં તને સોનું સમજીને બાંધ્યું હતું, પણ તું આટલો પિત્તળ નીકળશે ને એવું મેં નહોતું ધાર્યું દોસ્ત. અરે તે જે ધાર્યું હોય ઈ મારે માટે, પણ એક વાત સમજી લે મોહન, તું દીકરીનો બાપ છે, આ તારું મોડું સંભાળીને વાત કર. અરે ગાંડા, મોડું સંભાળીને જ વાત કરું છું. મને જો ખબર હોત કે તું આટલો હલકો ને નીચ નીકળશે તો હું મારી દીકરીને. એ મોહન, જબાન સંભાળ તારે. અરે જબાન શું સંભાળે તારા જેવા નીચ પાએ. અરે હું કહું છું સારી 70 વાર હલકો નીચ હલકટી બેડા. અમથાલાલ, મને એ નથી સમજાતું કે તમે આવી રૂડી રૂપાળી દૂધી જેવી પત્નીને ભૂલીને મારામાં શું જોઈ ગયા છો? એ કેટલીક વાર ગઈઠી દૂધી કરતા કુણી કાકડી વધુ વાલી લાગે. અમથાલાલ, બોલો બોલો. તમારી આવી મીઠી મીઠી વાણી સાંભળીને હું તો તમારી ઉપર ઓળઘોળ થઈ જાઉં છું. ત્યારે તમે મારા સદેવન અને હું તમારી સાવળીંગા. પ્રેમ કરીએ છીએ, ઘરની બાયડી ભરે ભાણે લાંઘણ કરાવતી હોય તો પછી ધણી બહાર નાસ્તો કરવા જાય જ ને. કોઈના ઘર માંગવા બેઠી છે? એ ભાઈ, બોલતા જરા વિચાર કરજે. આ મારી દીકરી કઈ એવી વધારાની નથી કે કોઈ પરણેલા ભાઈડાનું ઘર ભાંગે. શું ગામમાં કુંવારે મુરતિયા મરી ખૂટ્યા છે? તો આ શું કરતી હતી? એ તો છે ને તારી સાન ઠેકાણે લાવવા માટે આખો દાડો હાથમાં ગાજર લઈને ફરી જાય છે. તે આ ધણીને હાથમાં રાખ, નહીં તો છેલ્લે આ ગાજર હાથમાં રહે છે ને આ તારો ધણી હાથ તાળી દઈને વયો જાય છે. સમજી લે, હાલ હાલ મારી છોડી હાલ. એક શરતે જવા દઉં, તું મારી બધી વાત માનીશ? ઓ બમ્માડી, જો હવે તારે હાથે જ તારે ઘરના બધા જ કામ કરવા પડશે. બોલ, છે કબૂલ? બધા કામ? ઓ બમ્માની રમ્મા, અને રાત્રે હું કહું ને ત્યારે જ આ ગાજર ખાવાનું રહેશે, હું ખવડાવું તો જ, નહીં તો નહીં. બોલ, છે કબૂલ? ગાજર ગયો અને ધણી હાજર થયો. મારવાડ માં વિલાસપુર ના ઠાકોર એ મારા ભાઈબંધ થાય. હો, જાણું છું બાપુજી. ઈ ઠાકોર સાહેબ નો કાગળ આવ્યો છે. એમને અસલ કાઠિયાવાડી ઓલાદના 125 ઘોડા જોવે છે. જી, એટલે શું છે કે તારે ઈ ઘોડા લઈને મારવાડ જવું પડશે, ઠાકોર સાહેબ ને મળવાનું, ને પછી કે પ્રમાણે ગામે ગામ ઈ ઘોડા પહોંચતા કરી દેવાના. પણ તું રહેવા દે, હું જ જાઉં છું. બાપુજી, તમારી અવસ્થા થઈ ને અમારા જેવા જુવાન જો દીકરાઓ ઘરમાં હોય ને તમે પરદેશ ખેડવા જાઓ, ઈ વાતે યોગ્ય નથી ને. પણ બેટા, આ કામમાં 6-8 મહિના નીકળી જાય એવું છે, વળી ગામે ગામ જવું આવવું. બસ બાપુજી, તમે મારી ચિંતા ન કરો, તમે માત્ર આશીર્વાદ આપો. ભલે બેટા, સુખેથી સીધાઓ. કુંજલ, આશુ, તારી આંખમાં આંસુ. હું જાણું છું કુંજલ, પણ શું કરું, આપણા વિજોગના વિચારે મારું હૈયું પણ ચીરાઈ જાય છે. પણ બાપુની આજ્ઞા થઈ એટલે
मारे जवुज रहू ने तमे न जाओ वो तमने हाथ जोड़ी ने विनती करू छु हमने छोड़ी ने तमे न जाओ ए हमने એટલે એટલું એ નથી સમજતા નહીં હવે હું એકલી નથી હું માં બનવાની છું શું હે હે કુંજલ ખરેખર ખરેખર તું માં બનવાની છે આપણા બાળકની માં બનવાની છે ખરેખર જલ્દી કર શુક ચોગડિયું વીતી જાય છે કુંજલ મારી માં જરા આખા બોલી છે પણ એના દિલમાં કોઈ પાપ નથી પાછળથી બેચાર કરવા વેણ કે તો માઠું નહીં લગાડતી હા પણ મને ઈ તો કહેતા જાઓ કે હવે તમે કેથી આવશો શરદ પૂનમની રાત્રે હું झटकर भाई हूँ कीधु मोहन साव भिखारी थई गयो एम तळिया झटक तो पछी एने तमारी पासे मुकली थापणनी रकम पाछी मांगी हशे नहीं हाँ मांगी थी ने तो पछी तमे हूँ कीधु मैं तो एने कही दीधु के गांडी नु थामा मैं तो मोहनिया ने कही दीधु के ते अटान लगन तारी दीकरी ने करियावर मां एक ढोकळो दीधो नथी માટે આવતી કાલે હાજુદીમાં રૂપિયા 3 લાખ અહીંયા લઈને આવજે નકર તારું મોઢું ન દેખાડતો પણ આટલા બધા પૈસા એ લાવશે ક્યાંથી લાવશે ગમે ન્યાથી લાવશે જોજે પણ કેવી રીતે કુંજલ એની છોડી કુંજલ હારું તો ગામમાં ખાતર પાડીને એ પૈસા લાવશે કુંજલ બે હા મોટી બેન પિયુજી પરદેશ ગયા એટલે કઈ આમ ઉદાસ ન થઈ જવાય પુરુષનું તો આ રોજનું કામ એ તો ધંધા માટે આવે ને જાય અને જો આજ રાત્રે આપણે આંગણે ગામની છોકરીઓ આવશે અને રાસડા લેશે અને કાલે તારું સીમંત છે અને સાંજે જલ્દી જલ્દી તૈયાર થઈ જજે ભલે મોટી બેન राम राम ए डायरा ने राम राम हो राम 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 जुवान तारी ओळखाण न पड़े ठाकुर साहेब हूं तुम्हारा नानपण ना भाई बंद देवजी भाई नो दीकरो गोपाल देवजी नो दीकरो गोपाल जी वाह 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 भाईओ आ छे हमारा भाई बंद देवजी नो दीकरो गोपाल राम राम, राम गुजरात थी आवियो छे ओहो छे गुजरात थी आओ भाई आ विलासपुर ना दरबार मा कसुंबा पाणी करो રંગ છે આ ડાયરા ને રંગ છે વિલાસપુર ના ઠાકોર સાહેબ ને રંગ છે આ રૂડા મારવાડ ને અરે એ તો બધું ઠીક છે જુવાન પણ આજે કઈક નવીન વાત કરો તમારા ગુજરાત ની વાત કરો ગુજરાત ની વાત ગુજરાત અરે અમારા ગુર્જર દેશ ની શું વાત કરું ઠાકોર સાહેબ ઈ ધરતી ની માટી ની મહેક ની અરે ઠાકોર સાહેબ મારા ગુર્જર દેશ ની કઈ વાત કરું ને કઈ વાત ના કરું તો ભલે થઈ જાય ગોપાલ પણ કઈક એવી વાત કરતા રહે ગુજરાત ની કે મોજ આવી જાય મોજ અરે ઠાકોર સાહેબ ભાઈ વરજાંગ બોલો ભાઈ તો થઈ જાય થઈ જાય Thank you.
अरे मृत बचाड़ो छोगाड़ो ने गज गज पहली छाती वेला टाणे उबो अरे कम छेल छबीलो गुजराती भाई छेल छबीलो गुजराती कोयला पाड़े बोल बराबर कोयला पाड़े बोल बराबर खमीरवंती जाती अलबेलो ने रंगीलो छेल छबीलो गुजराती भाई छेल छबीलो गुजराती वस्ती कोयलड़ी ने रूप तुनो अंबार अरे कंठे वस्ती कोयलड़ी ने रूप तुनो अंबार धीमी धीमी चाल चालती जुओ गुर्जरी नार अरे भाई जुओ गुर्जरी नार चेष्कला पो नागण जेवा चेष्कला पो नागण जेवा गजरो भारो भार लटक मटकती चाल चालती जुओ गुर्जरी नार अरे भाई जुओ गुर्जरी नार अरे भाई जुओ गुर्जरी नार मेरा
તો પેટ ભરીને જાઓ રસોડામાં જઈને જમવાની તૈયારી કરો. તારો દાદો તો નથી આવ્યો પણ બીજા મહેમાનોને જમાડવાના છે કે નહીં? શું કહું બા, મારા દાદાજી હજી નથી આવ્યા. ક્યાંથી આવે? તારા દાદાને તારા કરતા પૈસા વધારે વાલા છે. બા, હું સમજી નહીં. તારે સમજવાની જરૂર પણ નથી. બીજા મહેમાનોને જમાડવાની તૈયારી કરો. જાઓ. ચાલ બેટા, અંદર ચાલ. જાઓ, જલ્દી કરો. મહેમાનોને પીરસવાની તૈયારી કરો. મજા પડી. શું લાપસી બનાવી છે? પણ દેવજીભાઈ, મોહન બાપા આજે દેખાય નહીં. ચૂકી ગયો જસમત. મોહન વ્યવહાર ચૂકી ગયો. હું કઈ સમજો નહીં. અરે ભાઈ, મેં એને કીધેલું કે રૂપિયા 3 લાખ લીધા વગર અહીં આવતો નહીં. એ શેના? કરિયા વરના, બીજા શેના? પણ મને લાગે છે કે મોહન ને આજકાલ દીકરી કરતા પૈસો વધારે વાલો થઈ ગયો છે. યલ બહુ, આ મહેમાનોને દેખતા મારું હડહડતું અપમાન. મોહન, તું બેટા, તારી આ હાલત? નહીં દાદાજી, તમે શું બાળક જેવા થઈ જાઓ છો? હા, અરે બહુ વારું હોય, ઘરના કામકાજ તો કરવા પડે ને. દીકરી? હા દાદાજી, એ તો કહો. આપણા કપાસમાં આ દીકરા? હજી તો અહીંયામાં તને સાસરે વળાવવાનો અજંપો હતો. કાળનો ઘોર પંચો આપણા પર ફરી વળ્યો અને કપાસની અગ્નિનો રાક્ષસ ભરખી ગયો બેટા. ઘરમાં જેટલું સોનું હતું એટલું બધું જ લઈ આવ્યા છીએ. કરની વાળી પણ નથી રાખી. ને જો હજુ તમે ન ધરાયા હો તો આ લ્યો મારા ગળાનો હાર. આમાં મારું કાંઈ ન વળે. મેં તો રૂપિયા 3 લાખ નું મારા જમાઈયારે કેવડાવ્યું હતું. તકલીફ જાણી પછી એવા માણસ ને વધારે તકલીફ માં મુકાય? આ તો મેં તને કન્યાદાન માં દીધું છે અને તારો દાદો આની પર નજર નાખે? ના દાદા, હું પણ ક્યાં આપી દેવાનું કહું છું. બધું બરાબર થઈ જાય એટલે આના કરતા વધારે દાગીના ખડાઈ આપજો. હો ના બેટા ના, આ તારો દાદો જે એટલો નિર્બળ કે પામર નથી કે દીકરીના ધન ઉપર નજર નાખીને પોતાની રહી સહી આવરું જાળવે. શ્યામજી, તારે કોઈ બીજું સંતાન તો છે નહીં ખરું ને? ના, અમારે તો બસ એક ગુંજલ જ છે. એટલે તારા મરી ગયા પછી તારું જે કઈ છે એ બધું ગુંજલનું થશે ખરું? એ તો એવું છે ને, પણ કેમ એમ પૂછો છો? બસ તો પછી એક કામ કર, તારું ખેતર મારા દીકરાને નામે લખી દે એટલે આપણો વ્યવહાર પૂરો થયો ગણાય.
ગામનું દેવું ચૂકવવા માટે બાપુજીએ ખેતર ક્યારનું વેચી નાખ્યું છે? ના દાદાજી, જો ના કરો ન કરતી હોય બેટા, હાલ કહું છું મારી હારે. ના દાદાજી ના. ગુંજલ બાવ બહાર આવ. તમે આ ઘરના વહુવારુ છો, અમારી રજા સિવાય તમારે પિયર જવાનું નથી. કામ નહીં જવાય બેવાણ, હું મારી દીકરીને લઈને જઈશ. હવે હું તને આ ઘરમાં એક પળ પણ નહીં રહેવા દઉં. ખબરદાર વહુ, જો ઘર બહાર તમે પગ પણ મૂક્યો છે ને, તો ઘરમાં પાછા ક્યારેય નહીં અવાય. દાદાજી તમે જાઓ. દાદાજી દાદાજી તમે પણ જાઓ. તમે ન જાઓ તો તમને મારા સોગે છે દાદાજી. ચાલો બહુ, આપણે તો મોટો લખે શરીનો દીકરો, ખાલી હાથે દીકરીને તેડવા. તમારી સામે ચોરીની ફરિયાદ છે, તમારે અમારી સાથે આવવું પડશે. મારી 10,000 ની ચાલ. લાગે છે તારી હારે બબાલ થશે. હાલે સોનાનું.
બપાલ આ ઢીંગલી કોણે ફેંકી તારી હું બપાલ છે इंस्पेक्टर साहब आलियो पकड़ लो तुम्हारा चोर ने खरो गुनेगार आछे हरामखोर बोलो शु आदागिना तुम्हारा छे हाँ साहब नीच घर में चोरियों करवानी है तो मारू नाक कपावू नाक नाक तुम्हारी पास नाक छेज क्या छे ए, मोहन भाई ने छोड़ी दो साहेब साहेबा ढींगली मारी छे हूँ ले जाऊँ भले ए આ હરામખોર ને પૂરી દો અંદર જવા દી સાહેબ જવા દો તમે આ લોકોને જવા દેવાનું કહો છો આપ દીકરીના બાપ નથી ને એટલે આપને નહીં સમજાય એ ભાઈ એ દીકરા મારી વાત તો એ ભાઈ એ દીકરા ઉભો રે ભાઈ આજ તે મને કારની મુસીબત માંથી ઉગારી લીધો કયા શબ્દમાં તારો આભાર માનું આભાર તો મારે તમારો માનવાનો હોય પણ દીકરા આ ઢીંગલી સાથે તારો શું નાતો આ ઢીંગલી મારી બહેનની છે દાદાજી હું એ જના છોકરો છું જેને તમે પાળી પોષીને મોટો કર્યો હતો એ છું મહાદેવ હા મહાદેવ મારા દીકરા તે મારી સારી વાત યાદ રાખી પણ બચપણમાં મેં તને તમાચો મારીને કાઢી મૂક્યો એ તે યાદ ન રાખ્યું હું હંમેશા સારા માણસની સારી વાત યાદ રાખું છું દાદાજી ખરાબ માણસની ખરાબ વાત મા દીકરા હું તને જરાક મોટ્યો ને તું જતો રહ્યો અરે તારી તારી બેન તો તારા વીરોમાં રોઈ રોઈને અડધી થઈ ગઈ ક્યાં છે મારી બેન દાદાજી અરે મારે મારી ઢીંગલીને મળવું છે ક્યાં છે દીકરા કુંજલ તો સાસરે વળી ગઈ ક્યાં પાપી દેવજી ના ઘરે મારા હાથે જ મેને ने पारदी ने न्यास सौंपी चिंता ना करो दादाजी हूँ छो ने
अरे कोनी ताकत छे के मारी बहन ने आंगड़ी पर नडाड़ी सके। हूँ जरूर एने मळवा जाईश। पण तने ओळखीश केवी रीते? ओळखी लेशे भाई बहन ने ओळखी लेशे अने बहन भाई ने ओळखी लेशे। दादाजी तमारथी कई मांगू तो मने आपशो? अरे मांग दिकरा मांग। आज फरी थी एक बार तमारा चरण स्पर्श करवा मांगू छू। तारे माफ करवुं पड़शे।
હું તારા માટે શું લાવ્યો છું? વીરા, સાસરિયામાં સુખી છે ને? હા, હું બહુ જ ખુશ છું. સાસરિયામાં મને પિતા જેવા સસરા મળ્યા છે અને સગી માં જેવી સાસુ મળી છે. માં જણી બેન જેવી લાડકી નણંદા હેત મળ્યા છે. પછી મને શું દુઃખ હોય? હા કુંજલ, તારા ભાઈએ દુનિયા જોઈ છે, તારી આંખો કહે છે કે તું સુખી નથી. ના, હું સુખી છું વીરા. તો પછી ખા, ખા, મારા માથા પર હાથ મૂકીને સોગંદ ખા. અરે ના બેના, ના, ભીંજાય ઘર ચોળું, ભીંજાય ચુંદડી રેલો, બેની કે જો અખ દખની વાત જો, કવળા સાસરિયામાં જીવવું રેલો, એ ધીરે કવળા સાસરિયામાં જીવવું રેલો.
ને જોઈ લઈશ બાપુ સસરાએ જઈ જેઠને સંભળાવી ઉરલો બહુ કરે છે આપણા ઘરની વાત જો બહુએ ભગવા મોટા કોરડારેલો એ જીરે તું કઈ પણ કરે તને મારા સગ છે ઘર છોડું ભીજાય ચૂંદડી રેલો કુંજલ હા મોટી બેન આજે તારા દુઃખના દિવસો પૂરા થયા પણ આજે મારા દિલ આવી જશે ને હા મોટી બેન એમણે મને વચન આપ્યું છે કે આ શરદ પૂનમની રાતે એ જરૂર આવશે એમની ઈચ્છા હતી કે હું ખર્ચોળું પહેરી એમની રાહ જોઉં ભલે બેન પણ મોટી બેન મારી દીકરી શું કરે છે ચિંતા ના કર મારા પલંગમાં સુવાડી છે ભલે શું છે બા ગુલાબજળ છે બેટા ઓ ભાભી આજે તો મારો ભાઈ આવે છે જરા ગુલાબજળ ના છાંટણા તો કરો આ તો ખસલેટી વાત છે બાપુજી આ તમે સારું નથી કર્યું ભલે મને મારી નાખો તમને ભગવાન માફ કરશે કાયદો માફ કરશે પણ મારો ભાઈ મારા ભાઈને ખબર પડશે તો એ તમને માફ નહીં કરે તમે બને જાઓ ગોપાલ આવતો છે હું આને ઠેકાણે પાડી દઈશ જાઓ જાઓ બાપુજી બા બાપુજી વિલાસપુરના ઠાકોર સાહેબે તમને ખૂબ યાદ કર્યા છે બાપુજી આ આ શાલ તમારા માટે છે ને માં માં આ આ રામાયણનો ગ્રંથ તારા માટે છે આશી ગરબા બધાને રામ સીતારી કથા સંભળાવે રાખજે હા ને માં આ ચિબાલીને એમ છે કે એના માટે હું કઈ નથી લાવ્યો એ એ ગાંડી આ જો તો ખરી આ જો તો ખરી તારા માટે સાડી ને ભાભી ક્યાં ગયા ભાભી કા ભાભી કા ભાભી આ જુઓ આ તમારા માટે રંગબેરંગી બંગડીઓ ભાભી અરે અરે હાલો આ તમારા માટે છે ભાભી શું થયું ભાભી કેમ કઈ બોલતા નથી ભાભી
કુંજલ કુંજલ ક્યાં છે તું કુંજલ કુંજલ જવાબ આપો ક્યાં છે મારી કુંજલ તારે ભરોસે માવડી અમે પરવરિયા પરદેશ હવે કુંજલ મારી કુંજલ વીણ સંસારમાં અરે રે મને વરવો લાગે દેશ હે એવી સોપી તી હાથો હાથ મારી માવલડી હાથ લડી રે વિના સુના છે બોરડા એ મારી કુંજાલ કાળ દાની કોર મારી રઢિયા તલડી રે વિના સુના છે બોરડા હું મારી બેન કુંજલ કહેતી હતી કે તું તેની બહેન જેવી છે તું તો મને મારી કુંજલ ના બાવડ દે મને કહેને મારી બહેન ક્યાં છે મારી કુંજલ નણદલ નણદલ મારી બેનડી એવું કેતા હૈયે જને હેત છલકાય હવે કાય દર્શ કાઢું ભાય અરે રે મારું મનડું બહુ મુંજાય હેતને લાડ રે તલડી રે વિના સુના છે બોરડા એ મારી કુંજલ કાળ દાની કોર મારી રઢિયાળી પાતળડી રે વિના સુના છે બોરડા તું તો મને કઈ જવાબ આપ કુંજલ કુ
કુંજલ હું કરું અને મારી કુંજલ ને ન ભાડું ક્યાં મારે કાળજે મારે કાળજે કરવત મેલા એ બાબી મારી આંખો જોને છલકાય હે તારી આંખે કાયા ઉડાન ધાર મારી ભાભલી આતલડી રે વિના સુના છે બોરડા એ મારી એ કુજાલ કાળ જાન તોર મારી રઢિયાળી આતલડી રે વિના સુના છે બોરડા શાંતિ આપ મોહન ગોપાલ ગોપાલ બેટા
चोरू कचोरू थाय पण मावतर कमावतर नो थाय पण ई कहेवत ने खोटी पड़ी ने आज तमे मावतर वटी ने कमावतर थई गया मारी कुंजल ने मारना मारो भाई मारी बहन मारा मां बाप ई बधा नी हारे हूं केवी रीते रही शकू मारे ने मारी कुंजल वच्चे छेटू पड़तू जाय छे अने एटले छे तू आ दुनिया छोड़ी ने जई रह्यो छे देवजी, देवजी ते मारी दीकरी ने मारी नाखी तमे बधाए भेगा थईने मारी दीकरी ने मारी नाखी हूँ तमने बधाने आकरा में आकरी सजा करावीश तमने बधाने जो जेल ना सरियानी पाछळ न मोकलावू तो मारू नाम मोहन नहीं ए बुढ़ा तारा थी था ए बबाल करी ले जे हमला चिट्ठी मने आपी दे कहू छु अरे छोड़ कहू छु ओक ओक छोड़ो बने विलाल अरे भागो मोहन बाबा भागो नहीं तो तुम्हारा अंतिम संस्कार यहां ते जाते भागो ना छोड़ू ना ना छोड़ू ए मोहन बाबा भाग जाओ जेठा पकड़ इन्हें बाल करीश ने महादेव Yeah!
હજી આ બધું શું છે? કોણ હતા લોકો? બોલો. કઈ કઈ પૂછીશ ને દીકરા? મારી બેન, મારી બેને તો કાંઈ નથી થયું ને? ક્યાં છે મારી કુંજલ? મારી કુંજલ ક્યાં છે દાદા?
તારા બાપુને નુકસાન થયું, હું રૂપિયા ન દઈ શક્યો એટલે આ લોકોએ મારી દીકરીને મારી નાખી છે સાહેબ, મારી નાખી. ફરિયાદી પાસે શું પુરાવો છે કે દેવજીભાઈએ એમની દીકરીને મારી નાખી? પુરાવો હતો જ સાહેબ મારી પાસે, પણ આ જેઠો દેવજીનો દીકરો એ ચીટીને ભાડી નાખી. તદ્દન ખોટી વાત છે જજ સાહેબ, મોહનભાઈ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાચી વાત છે જજ સાહેબ, મોહનભાઈ અદાલતને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દીકરા જજ સાહેબ, આ છે એ ચીઠી જે મારે બનેવી ગોપાલે લખી હતી, જેનાથી સાબિત થાય છે કે આ લોકોએ મારી બહેનની હત્યા કરી છે. વાંચી લેવા ચિઠ્ઠી જજ સાહેબ, અને પૂરી દેવા ગુનેગારોને જેલ લસડિયા પાછળ. મહાદેવ જુઠ્ઠું બોલે છે. નહીં, આ એક ચિઠ્ઠી છે. ના હોય જજ સાહેબ, હોય જ ન શકે, કારણ કે એ ચિઠ્ઠી તો મેં ફાડીને. શાબાશ, શાબાશ. જોયું જજ સાહેબ, જોયું. આ જેઠો પોતે જ કબૂલ કરે છે કે એની ચિઠ્ઠી ફાડી નાખી છે અને પુરાવાનો નાશ કર્યો છે. તો પછી આ ચિઠ્ઠી કઈ છે? આ ચિઠ્ઠી બનાવટી છે સાહેબ, પણ મારે આ જેઠાલાલના મોડેથી કબૂલાત જોઈતી હતી, એટલા માટે આ નાટક કરવું પડ્યું. આ બદલ હું માફ માંગું છું. ઓર્ડર, ઓર્ડર. નામદાર જજ સાહેબ, આપ ચુકાદો આપો ને, એ પહેલા મારે કાંક કહેવાનું છે. હો, કહો. આભાર નામદાર સાહેબ. મારા છોકરાએ ચિઠ્ઠી ફાડી નાખી, એનો અર્થ એવો થોડો થાય છે કે એને પુરાવાનો નાશ કરી નાખ્યો. ઓબ્જેક્શન મે લોર્ડ, પુરાવાનો નાશ કરવા સિવાય આ ચિઠ્ઠી ફાડવાનો બીજો કે હેતુ હોઈ શકે? છે જજ સાહેબ, છે. ચિઠ્ઠી ફાડવા પાછળ મારા દીકરાનો ઈરાદો અમારા આબરૂદાર કુટુંબની આબરૂ બચાવવાનો હતો. અમારા ખાનદાનની આબરૂ ન જાય
હારું આ વાત જાહેર કરવા નહોતો માંગતો, પણ હવે મારે નો છૂટકે જાહેર કરવું પડશે સાહેબ કે પત્રમાં મારા ખોરડાની પુત્રવધુ ચારિત્રહીન હોવાનો પુરાવો હતો સાહેબ, ચારિત્રહીન. અરે હા સાહેબ, આ મંડાળ કુંજલના પોતાને હાથે લખાયેલી કાગળમાં એને પોતાના આડા સંબંધોની કબૂલાત કરી હતી, કબૂલાત. અને આ વાતની અમને લોકોને જાણ થતા શરમ ના માર્યા એને આપઘાત કર્યો. નહીં નહીં જજ સાહેબ. હા જજ સાહેબ, હા. અને એના આડા સંબંધોનો નફાવટ સાથીદાર હતો આ મહાદેવ. નહીં જજ સાહેબ, સગા ભાઈ જો આવા અધમ કામ કરતા હોય તો આ તો હાલી મળેલો ધર્મ નો ભાઈ છે. અને આવા ધર્મ ના ભાઈઓ જ રાખડી બંધાવીને ભાઈ બહેન ના પવિત્ર સંબંધ ને માથે કાળી ટીલી લગાડે છે, કાળી ટીલી. હાલ દીકરા, અમારે ન્યાય નથી જોતો, નથી જોઈતો અમારે ન્યાય. હાલ દીકરા, આપણને આઈ ન્યાય નહીં મળે. આઈ તો મળશે તારીખ અને વકીલોના માનવતા વિહોણા ગંદા સવાલો અને ભાઈ બહેન ના સંબંધો ઉપર. હાલ દીકરા, હાલ મારી આરે, હાલ હાલ હાલ. આરોપી અને ફરિયાદ પક્ષની તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટ એ માને છે કે કુંજલે આપઘાત નથી કર્યો, એની હત્યા થઈ છે. પરંતુ આ હત્યા દેવજીભાઈ અને તેમના કુટુંબીજનોએ જ કરી છે એવા કોઈ પુરાવા ફરિયાદ પક્ષ રજૂ કરી શક્યો નથી. એથી અદાલત દેવજીભાઈ તેમજ જેઠા દેવજીને નિર્દોષ જાહેર કરે છે. મળીને કર્યું હતું. આથી જમનાબેન અને વિજયાબેન જન્મટીપની સજા ફરમાવવામાં આવે છે. એ સાચું છે કે પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કરાતા મહાદેવે બંનેનું ખૂન કર્યું, પરંતુ કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આથી મહાદેવને આ અદાલત જન્મટીપની સજા ફરમાવે છે. ડોક્ટરી અભિપ્રાય મુજબ માનસિક સમતુલા ગુમાવવાના કારણે આ ખૂન થયું હોવાથી અદાલત મહાદેવને પાગલખાનામાં મોકલી આપવાનો હુકમ કરે છે. ડોક્ટર સાહેબ, આ છે મારા દીકરા મહાદેવની કમનસીબ કહાની. આજે ની સજા પૂરી થાય છે એટલે લેવા આવ્યો છે.
घोड़ा गाड़ी रिक्शा रिक्शा में बेसी आवाय में बोलो मारे चामुंड माता में दर्शन चारे आप शो।